તમારા લેપટોપના બ્રાઉઝરમાં digitalseva.cse.gov.in વેબસાઇટ પર લોગિન કરો, તમારો યુઝર પાસવર્ડ દાખલ કરો અને સાઇન ઇન કરો. ડેશબોર્ડની ઉપરની બાજુએ સર્ચ બારમાં લોન બજાર સર્ચ કરો. મેનુ બારમાં ડિપોઝિટ ઓપ્શન પર ક્લિક કરો. બજાજ પર ક્લિક કરો અને ફિક્સ્ડ ડિપોઝિટ પર ક્લિક કરો. આધાર કાર્ડની વિગતો મુજબ તમારું નામ, રેગ્યુલર મોબાઈલ નંબર, જન્મ તારીખ અને પાન કાર્ડ નંબર નાખી સબમિટ કરો. બુક કેસ પર ક્લિક કરો. ઇન્વેસ્ટ નાઉ પર ક્લિક કરો. નીચે તમે એફડી એન્યુઅલ ઇન્ટરેસ્ટ ચાર્ટ જોશો, જેમાં નોન સિનિયર સિટીઝન્સ અને સિનિયર સિટીઝન્સને ખાસ પીરિયડ્સ અને રેગ્યુલર પીરિયડ્સમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જે મુજબ તમે ગ્રાહકને એફડીની વિગતો સમજાવી શકો છો. હવે ઇન્વેસ્ટ નાઉ પર ક્લિક કરો. ગ્રાહકનો મોબાઈલ નંબર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. કન્ટિન્યુ જર્ની પર ક્લિક કરો. તમે અહીં જોઈ શકો છો, લઘુત્તમ રોકાણ 15,000 છે અને આપણે 5 કરોડ રૂપિયા સુધીની એફડી કરી શકીએ છીએ. એક ઉદાહરણ તરીકે આપણે 15,000 ને અહીં રહેવા દઈએ છીએ. બાજુમાં તમે કેટલા મહિના સુધી ફિક્સ કરવા માંગો છો, જે જોઈ શકો છો. કસ્ટમ પર ક્લિક કરીને આપણે મેન્યુઅલ મહિના પણ લખી શકીએ છીએ. અમે અહીં 12 મહિના લખી રહ્યા છીએ. તમે નીચે જોઈ શકો છો, અહીં તે 7.4% વ્યાજ દર બતાવી રહ્યું છે. અહીં તમે 15,000 નું રોકાણ કરવાથી તમને 12 મહિનામાં કેટલી મેચ્યોરિટીની રકમ મળશે એ જોઈ શકો છો. તમે ઉપરનો મહિનો બદલીને પણ જોઈ શકો છો, તેથી મેચ્યોરિટીની રકમ પણ અહીં બદલાશે. હવે નીચે ગ્રાહકના પાન કાર્ડ નંબર અને ગ્રાહક KYC વેરિફિકેશનમાં જન્મ તારીખ ટાઈપ કરીને ઇન્વેસ્ટ નાઉ પર ક્લિક કરો. અહીં અપલોડ કસ્ટમર ડોક્યુમેન્ટમાં યોર સેલ્ફ પર ક્લિક કરો, જેમાં ગ્રાહકનો કલર પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો. પાન કાર્ડ અપલોડ કરો. નીચે પાન કાર્ડ નંબર ન લખ્યો હોય તો પાન કાર્ડનો નંબર લખી દેવો. ગ્રાહકના આધાર કાર્ડનો આગળનો અને પાછળના ભાગનો ફોટો અપલોડ કરો. ગ્રાહકનો આધાર કાર્ડ નંબર લખો અને સબમિટ બટન પર ક્લિક કરો. ગ્રાહકનું ફર્સ્ટ નામ અને લાસ્ટ નામ લખો. ગ્રાહકનું ઈમેલ આઈડી લખો. ગ્રાહકનું લિંક પસંદ કરો. વધારાની વિગતોમાં ગ્રાહકના વ્યવસાયને પસંદ કરો. ગ્રાહકની વૈવાહિક સ્થિતિ પસંદ કરો. ગ્રાહકની વાર્ષિક આવક પસંદ કરો. કૌટુંબિક વિગતોના વિકલ્પમાં તમે જેની વિગતો આપવા માંગો છો તેમના સંબંધને પસંદ કરો અને બાજુમાં તેમનું પ્રથમ નામ અને છેલ્લું નામ દાખલ કરો. અહીં કાયમી સરનામું દાખલ કરો. પિનકોડ લખો, જેથી શહેર અને રાજ્યનું નામ આપોઆપ આવી જશે. કાયમી સરનામું એ હાલનું સરનામું છે તો યસ રહેવા દો. જો હાલનું સરનામું અલગ હોય તો તમે નો પર ક્લિક કરીને ઉમેરી શકો છો. પ્રોસેસ પર ક્લિક કરો. સ્કીપ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરો. બેંક ડિટેલ્સમાં ગ્રાહકની બેંક ડિટેલ્સ દાખલ કરો, જેમાં બેંક એકાઉન્ટ મુજબ ગ્રાહકનું નામ, બેંક IFSC કોડ અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો અને તેની પુષ્ટિ કરો. ડિક્લેરેશન ને યોગ્ય રીતે વાંચો અને યસ અથવા નો સિલેક્ટ કરો અને પ્રોસેસ પર ક્લિક કરો. હવેની રકમ આપણે ઓનલાઈન ચૂકવણી કરવાની છે તો અહીં આપણે નેટ બેન્કિંગ, UPI, NEFT, RTGS, IMPS અને આ તમામ માધ્યમો દ્વારા કરી શકીએ છીએ. પછી કોઈ પણ એક માધ્યમ પસંદ કરો અને આગળ વધો. પ્રોસેસ બટન પર ક્લિક કરો, જેથી આપણોની પ્રક્રિયાનું લાસ્ટ સ્ટેપ પૂર્ણ થશે. એફડી નું પ્રમાણપત્ર ગ્રાહકના ઘરે પોસ્ટ અથવા કુરિયર દ્વારા પહોંચશે. જો તમને બજાજ એફડી માં કોઈ સમસ્યા હોય તો તમારે પહેલા તમારા CSE જિલ્લા મેનેજર નો સંપર્ક કરવો જોઈએ, તેમજ બજાજની ટીમની મદદ લેવી હોય તો લોન બજારના હોમ પેજ પર જાઓ. ત્યાં સપોર્ટ ઓપ્શનમાં બજાજ FD સિલેક્ટ કરો. તમારા રાજ્ય અને શહેરની પસંદગી કરો. તમને બજાજના સત્તાવાર નંબર મળશે, જેમાં સંપર્ક કરીને તમે મદદ મેળવી શકો છો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરશો. વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.